जी आपणे આયુર્વેદિક મેડિસિનની વાત કરીએ તો ડાયાબિટીસ માટે કઈ દવા આયુર્વેદમાં હોય છે? આયુર્વેદમાં મોટા ભાગે જે હર્બમાંથી બનતી હોય એવી ફલત્રિકાદી ક્વાથ છે. કરેલા એક્સ્ટ્રેક્ટ મેં કીધું એમ, ગુડમાર, મધુનાશિની એ બધી મેડિસિન હોય છે. અને એ બધી હર્બલ મેડિસિન હોય છે. વિજયસારનું લાકડું આવે છે એને તમે પાણીમાં રાત્રે પલાળી દો અને સવારે તમે એને પીવો તો એ શુગરને ડાઉન કરતું જોવા મળે છે. રસાયણ ચૂર્ણ છે એ પણ શુગરમાં ફાયદાકારક છે. આવી રીતે ઘણી બધી મેડિસિન છે જેમાં રસૌષધિ. આયુર્વેદમાં આમ તો ચાર પ્રકારની મેડિસિન હોય, જેમ કે હર્બલ, હર્બલ એટલે જે વનસ્પતિ ઉગે છે એ, હર્બો મિનરલ એટલે પારો છે, ગંધક છે એ મિનરલ છે અને એની સાથે હર્બને એડ કરી દેવામાં આવે. જેમ કે અરડુસી હોય એની અંદર પારાને ગંધકની કજલી નાખવામાં આવે તો એ એ રીતે જે મેડિસિન પ્રિપેર કરવામાં આવે ને હર્બો મિનરલ કહેવાય. ખારી મિનરલ એટલે સુવર્ણ ભસ્મને તમે લો તો એ મિનરલ બેઝ થઈ. અને પ્રાણીજ, જેમ કે દૂધ લો તો દૂધે પ્રાણીજ થઈ, પ્રાણીમાંથી મળતી. એવી રીતે ચાર પ્રકારની આયુર્વેદિક આયુર્વેદિક દવાઓના ભાગ પડે, જેની અંદર જે હર્બલ મેડિસિન છે એ તમે વૈદ્યકીય સલાહ વગર ક્યારેક લઈ શકો છો, પરંતુ જે હર્બો મિનરલ અને મિનરલ મેડિસિન છે એ વૈદ્યકીય સલાહ વગર ક્યારેય ન લેવી જોઈએ. કારણ કે એ શરૂઆત 15-20 દિવસ લેવાની હોય છે, પછી જાતે ને જાતે સ્ટોર ઉપરથી ખરીદીને નથી લેવાની હોતી, એને સ્ટેજ વાઇઝ વૈદ્યકીય સલાહથી લેવાની હોય છે. એના પોતાના સ્ટેજ હોય છે, જેમ કે આરોગ્યવર્ધિની નંબર 1, નંબર 2, નંબર 3, તો એને પોતાના સ્ટેજ હોય છે ને એ વૈદ્યને જ ખબર હોય છે કે એ કેવી રીતે આપવી જોઈએ. એટલે હર્બો મિનરલ અને મિનરલ મેડિસિન્સ છે એ પણ ખૂબ કામ આપતી હોય છે. શિલાજીત ખૂબ કામ આપતું હોય છે, પણ એ વૈદ્યકીય સલાહની હેઠળ જ લેવું જોઈએ. ડાયાબિટીસના દર્દી